गुड मॉर्निंग फ्रेंड्स, केम छो? मजा में? आज आप स्टैंडर्ड 8 में यूनिट 4 टेल मी वाई विषे भणीशुं। एमां एक्टिविटीज 1 आपेली छे, ते जोईए। चलो, सी द पिक्चर एंड सिलेक्ट द आंसर। એટલે એક ચિત્ર આપેલા છે અને નીચે છે 3 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચા જવાબ હોય એ સિલેક્ટ કરવાના, એની સામે ખરું કરવાનું। તો ચલો જોઈએ। Why is it happy? કોણ ખુશ છે? તો એ આપેલો because it is raining, because it has no leaves, because the children are playing around it। તો આવશે સી, because the children are playing around it। એટલે જાડવી ફરતે છોકરાઓ રમે છે એમ। વાય ઇટ ઇઝ સેડ, તે કેમ ઉદાસ છે? બીકોઝ પીપલ વેન ટુ વોટર ઇટ, બીકોઝ સમ પીપલ વેન ટુ કટ ઇટ, બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ। તો બી આવશે બીકોઝ સમ પીપલ વેન ટુ કટ ઇટ, એ ઉદાસ છે કેમ કે માણસો તેને કાપે છે ઝાડને। જુઓ ચિત્રો, ચિત્રમાં બતાવેલું છે, બરાબર? ચલો ક્વેશ્ચન 3। વાય ઇઝ ઇટ હેંગ્રી, એમ કેમ એ એંગ્રી થયો છે, ગુસ્સે? તો બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ, બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ। તો બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ, કેમ કે છોકરાઓ તેને પથ્થર મારે છે એટલે બહુ ગુસ્સે થયું છે એમ, બરાબર? આ ચિત્રો આપેલા છે અને જવાબ છે એના પર જે સાચો હોય એ ટીક માર્ક કરવાનો। ચલો એક્ટિવિટીઝ 2, એમાં આપ્યું છે સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ। પિક્ચર આપેલું છે, ચિત્ર, એના પરથી ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાનો છે। ચલો વાય આર ધે લેટ, આપણે ડાયલોગ જોઈએ। ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, આજે વૃંદાનો જન્મદિવસ છે। સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, તેને બધા મિત્રોને આમંત્રણ આપ્યું છે। ધે પાર્ટી બિગેન 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ, વાય વોઝ સી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે? બીકોઝ નો બડી હેઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી એટ 9:15। બિનિતા વોકડ ઇન અ હરી, બિનિતા આવે છે। બિનિતા, ઓ ડિયર આઈ એમ સોરી, એમ કહ ઓ મિત્ર, એમ કહ માફ કરજે। વૃંદા, વેર વેર યુ, વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી, તું મારી પાર્ટીમાં કેમ લેટ આવી? બિનિતા, ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ, હું તારા માટે ગિફ્ટ સિલેક્ટ કરવા, એમ કહ પસંદ કરવા માટે ગઈ હતી એટલે। વૃંદા, ઇટ્સ ઓકે, એમ કે સારું ડિયર, ડિયર એમ મિત્ર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ, એમ કે આ મારી સારી ગિફ્ટ છે। એટ 9:20 પાયલ કમ, એમ કે 9:20 પાયલ આવી। ચલો પાયલ, આઈ એમ સોરી ડિયર, એવું લખવાનું આપણે, બરાબર? ખાલી જગ્યા આપેલી છે પાયલ, તો આઈ એમ સોરી ડિયર, કે મને માફ કરજે મિત્ર। વૃંદા, વેર વેર યુ સો લેટ, તું કેમ લેટ આવી? તો પાય, આઈ વોઝ સ્લીપિંગ, આઈ ફોરગોટ, હું સૂઈ ગઈ હતી એમ, સ્લીપિંગ એટલે ઊંઘું। વૃંદા, ઓ આઈ એમ હેપી ધેટ યોર રિમેન્ડર એટ 9:30 વિરલ અરાઈવ, વિરલ, ડિયર વૃંદા આઈ એમ સો સોરી, એટલે વિરલ આવે છે 9:30 અને એમ કહે છે કે ડિયર વૃંદા, મિત્ર વૃંદા, આઈ એમ સો સોરી, એટલે મને માફ કરજે। આ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે, બરાબર? ચલો વૃંદા, યુ હેવ કમ સો લેટ, એમ કે હું લેટ આવી, વિરલ કેમ લેટ આવી એમ પૂછે છે, વિરલ આઈ નો, મને ખબર છે, આઈ વોઝ ક્વાર્ટરલી વિથ માય સિસ્ટર। વૃંદા, બટ આઈ એમ હેપી યુ કમ, પણ હું ખુશ છું, ભલે તું લેટ આવી પણ હું ખુશ છું કેમ કે તું આવી છે એમ। એટ 9:40 અમિત રીચડ, 9:40 અમિત આવે છે, અમિત, ઓ માય ગોડ સોરી, એમ કહો મારે લેટ થઈ ગયું, એમ કહો મને માફ કરજે। વૃંદા, આઈ થોટ યુ વિલ નોટ કમ,
અમિત નો ડિયર માય ટ્રેન વોઝ લેટ એમ કે મારી ટ્રેન લેટ પડી એટલે હું લેટ આવ્યો છું મોડો આવ્યો છું એમ વૃંદા ઓ આઈ સી નો પ્રોબ્લેમ એમ કે કોઈ વાંધો નહીં એમ કોઈ તકલીફ નથી એટ 9:45 નરેશ એન્ટર 9:45 નરેશ આવે છે નરેશ આઈ એમ સોરી એમ કે મને માફ કરજે આઈ નો યુ આર વેરી એંગ્રી વૃંદા યસ આઈ એમ યુ આર લેટ એમ કે તું બહુ હા મને ખબર છે કે તું ગુસ્સે થઈ છે એંગ્રી એટલે ગુસ્સે થવ પણ વૃંદા યસ એમ કે હા હું ગુસ્સે છું યુ આર લેટ એમ કે તું કેમ લેટ આવ્યો નરેશ યસ એમ કે હા બટ માય બોસ ગેવ મી સમ મોર વર્ક ટુ ડુ એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી મારા બોસે મને બહુ વર્ક એટલે કામ હતું અને એમને મને વહેલા આવવા દીધો ન હતું ઓફિસમાં કામ હતું વૃંદા ઓકે વેલકમ એમ કહો સારું એમ કહો વેલકમ ચલો હવે નીચે છે એક્ટિવિટીઝ 3 એમાં આપેલું છે રીએરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ એન્ડ આપણે એવો ડાયલોગ બનાવવાનો જો આ એ લખેલો છે ડાયલોગ ચાઇલ્ડ એટલે છોકરો બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ જ્યુસ વાય ડુ યુ વેન્ટ મી મેંગોઝ વાય ડુ યુ વેન્ટ ટુ યસ ચિલ્ડ્રન બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ ચિલ્ડ્રન બીકોઝ યુ હેવ વિટામિન એ જ્યુસમાંથી વિટામિન એ મળે છે મેંગોઝ મેંગો ટ્રી એટલે કેરીનું ઝાડ વાય ડુ યુ કમ હર વિટામિન વાય ડુ યુ વેન્ટ મી ચાઇલ્ડ બીકોઝ યુ આર હેલ્ધી એમ કહો તમે હેલ્ધી છો એનું જ્યુસ પીએ એટલે તાકાત આવે એમ મેંગો ટ્રી સો ટેક ધ મેંગોઝ બરાબર હવે એના જવાબ જોઈએ આપણે આ ડાયલોગ આપેલો છે એને આપણે મિનિંગફુલ ડાયલોગ બનાવવાનો છે બરાબર એનો અર્થ આવો એ ટાઈપનો તો આપણે જોઈએ મેંગો ટ્રી વાય ડુ યુ કમ હર ચિલ્ડ્રન બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ મેંગોઝ વાય ડુ યુ વોન્ટ અસ તો ચિલ્ડ્રન બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ એમ કે જ્યુસ બનાવવા માટે જ્યુસ વાય ડુ યુ વોન્ટ મી એમ કે મને કેમ કે પીવો છો તો ચિલ્ડ્રન બીકોઝ યુ હેવ વિટામિન એ એમ કે તારામાંથી વિટામિન એ મળે છે ચિલ્ડ્રન બીકોઝ યુ હેવ વિટામિન એ એમ વિટામિન એ વાય ડુ યુ વોન્ટ મી એમ કે શા માટે તો બી ચિલ્ડ્રન બીકોઝ યુ આર હેલ્ધી એમ કે તું તંદુરસ્ત છે મેંગો ટ્રી સો ટેક ધ મેંગોઝ બરાબર આ છે આપેલો છે એના ઉપર આ બધા બધું ભેગું થઈ ગયું છે આપણે એનો અર્થ નીકળે એ રીતે ડાયલોગ બનાવવાનું હતું બરાબર તો એનો જવાબ આ રીતે આવશે બરાબર ચલો એક્ટિવિટીઝ 4 રીડ ધ પેરેગ્રાફ એક પેરેગ્રાફ આપેલો છે બરાબર નીચે ટેબલ આપેલું છે એ આપણે જોઈએ બરાબર કાર્તિક કમ ફ્રોમ સ્કૂલ કાર્તિક સ્કૂલમાં જાય છે હી વોઝ હેપી તે ખુશ છે હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ એના હાથમાં ટ્રોફી છે હી ગોટ ફ્રોમ સ્કૂલ ધેર વોઝ અ સાયન્સ ફેર એટ સ્કૂલ એની સ્કૂલમાં સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો છે હી વોન ધ ટ્રોફી તે એક ઇનામ જીત્યું છે ટ્રોફી એટલે ઇનામ જીત્યું હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન બેઝડ ઓન સાયન્સ હેન્ડ તે એક સારો વક્તા છે સ્પીકર એટલે બોલે છે એટલે જિલ્લા લેવલે એને કોમ્પિટિશનમાં સાયન્સ વિશે સારી સ્પીચ આપી હતી હી શોડ હિઝ ટ્રોફી હિઝ ટુ પેરેન્ટ્સ જે કોંગ્રેચ્યુલેટેડ હિમ તેને અભિનંદન આપે છે હિઝ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બીકોઝ કાર્તિક ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ગ્રાન્ડફાધર એટલે દાદાજી દાદા તેને એમ કે પ્રાઉડ એટલે એને એમને સારું લાગે છે એમ કે એમનો પુત્ર કાર્તિક પહેલું ઇનામ જીત્યો છે કાર્તિક સિસ્ટર વોઝ હેપી બીકોઝ શી વોઝ શ્યોર અબાઉટ ધ સેલિબ્રેટન પાર્ટી કાર્તિકની બહેન પણ બહુ ખુશ છે અને તે કાર્તિક માટે સેલિબ્રેશન એટલે એમ કે એક પાર્ટી કરે છે એમ ચલો નીચે
જોઈએ બરાબર એક્શન્સ અને રીઝન્સ નાઉ રીડ ધ અન્ડરસ્ટેન્ડ ધ ટેબલ આપેલું છે ટેબલ એ આપણે જોઈએ પહેલું લખ્યું છે કાર્તિક વોઝ હેપી સામે સહી વોન ધ ટ્રોફી કાર્તિક વોન ધ ટ્રોફી તો ही वॉज द बेस्ट स्पीकर एट द डिस्ट्रिक्ट लेवल एजुकेशन कैम्प बराबर पछी त्रीजू छे हिज पेरेंट्स कॉन्ग्रेचुलेटेड हिम एने पप्पा एमने कॉन्ग्रेचुलेशन कीधु कैम्प ही वॉन द ट्रॉफी तेने ट्रॉफी जीती हती कार्तिक सिस्टर वॉज हेपी कार्तिक की बहन खुश है केम के રીઝન એનું શું કારણ છે તો શી વોઝ શ્યોર અબાઉટ ધ સેલિબ્રેશન પાર્ટી પાર્ટી એ એમ કે એનો ભાઈ કાર્તિક જીત્યો ટ્રોફી એટલે ખુશ હતી તો પાર્ટી કરવા માંગતી હતી કાર્તિક ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ કાર્તિકના દાદા ખુશ હતા એના ઉપર એને ગર્વ થતો હતો કેમ એનું રીઝન શું છે તો કાર્તિક ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ કાર્તિકે પહેલું ઇનામ જીત્યું હતું ચલો બીજો છે ધ ફર્સ્ટ ફ્રૂટ રીડ ધ સ્ટોરી એક સ્ટોરી આપેલી છે આપણે જોઈએ વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓન હોર્સ બેક ટુ ધ આઉટ કન્ટ્રી સાઈડ હી કમ ટુ ધ વિલેજ એન્ડ સો એન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગોઝ સ્પેલિંગ He was working very hard. King, good morning, my friends. And good morning, mara mitro. Why are you planning these spellings, old man? These spellings will be big trees in 10 or 15 years. There be your fruits then. King, but you're old and weak, so you will die in a few years. You will not eat their fruits, old man. You are right. He'll not eat the fruits, but I am going this today because others will eat, and therefore I am happy. King, I am pleased with you, old man. You love people, therefore you are a good man. Please take this bag of honey. Because I love your work and thoughts. Old man, thank you, sir. This bag of money is the first fruit of my little trees. Chalo. Niche apelu che the read story and complete the table. Ahiya amuk khali jagyao apeli che table na action ane reasons. To apne ema amuk be be vakyo lakhela che ne bije apne aa story vanchi ena upar thi lakhvana che. To chalo joiye. એક્શન્સ પહેલાં આપેલું છે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ તો રીઝન્સ એનું શું આવશે આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા તો હી વોઝ પ્લાન્ટિંગ મેંગોઝ સેપ્લિંગ્સ બરાબર એ આવશે ચલો એક્શન્સમાં બીજું ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ ધ ઓલ્ડ મેન તો એનું રીઝન્સ આવશે હી લવડ પીપલ પછી અહીંયા આપેલું છે એક્શન ત્રીજામાં શું આવશે એક્શનમાં રીઝન્સ લખેલું છે કે હી વોઝ અ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ રીઝન્સ લખેલું છે ને એક્શન્સ લખવાની છે તો એક્શન્સમાં આવશે ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની પછી ચોથામાં રીઝન્સ લખેલું છે હી વોન્ટડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ તો એનું એક્શન્સ આવશે ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગોઝ સેપ્લિંગ્સ ચલો વિજ્ઞાન અને આપણું જીવન ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી આજે 28 ફેબ્રુઆરી છે આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે 28 ફેબ્રુઆરી એટલે વિશ્વ વિજ્ઞાન દિવસ કહેવાય છે ધેર ઇઝ અ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ કાર્તિકની શાળામાં આજે વિજ્ઞાન પ્રદર્શન છે
The Math Science Club of the school is in charge of the exhibition. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. શાળામાં વિજ્ઞાન ગણિતની ક્લબે પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક મમ્મી હરિય. કાર્તિક કહે છે મમ્મી ઝડપ કરો. મમ્મી આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડું થશે, મોડા પડીએ છીએ એમ? કાર્તિક કહે છે યસ એમ, હા, બીકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તારા માટે પણ મહત્વનું છે. મમ્મી ફોર મી, મારા માટે. એની મમ્મી એમ કહે છે કે મારા માટે શું મહત્વનું છે? તો કાર્તિક યસ ફોર યુ ટુ, હા, તારા માટે પણ એટલું જ મહત્વનું છે. મમ્મી ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. સારું, આપણે તારી શાળાએ તો પહોંચી જ ગયા છીએ એમ. કાર્તિક વાવ એમ કહો, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. બધાના જ માતા પિતા આવ્યા હતા, પેરેન્ટ્સ એટલે માતા પિતા. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કમ મમ્મી, શું વાતાવરણ છે શાળાનું, કેવું મસ્ત વાતાવરણ છે શાળાનું એમ કહો. મમ્મી મમ્મી કહે છે ટેક ઇટ ઇઝી, શાંતિ રાખ એમ. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ, તેઓ હવે પ્રવેશ દ્વાર પર છે. કાર્તિક લુક એમ કહો, જુઓ. હર આર ધ થ્રી એક્શન્સ, ત્રણ વિભાગ પાડેલા છે, એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ અને એગ્રીકલ્ચર. એમ કે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્ય પ્લસ, અને એગ્રીકલ્ચર એટલે કૃષિ વિજ્ઞાન. મમ્મી વેર શી ટે ગો ફર્સ્ટ, આપણે પહેલાં ક્યાં જઈશું? કાર્તિક ગો ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, આપણે કૃષિ વિભાગમાં જઈશું. મમ્મી કેમ, કે વાય એમ, કેમ? કાર્તિક બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ એક્શન ઓફ એન્વાયરમેન્ટ, પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર દેટ, ત્યાર પછી, વી વિલ વિઝિટ ધ હેલ્થ એક્શન, લેટ્સ ગો. ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું, ચાલો એમ. મમ્મી ઓકે એમ કહો, સારું ચલો એમ. ચલો આપણે આજે આટલું, કાલે બીજું કરીશું.